કોઈ સ્ત્રીનો સૌથી વધુ બાળકો પેદા કરવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોય, સાંભળ્યું? લીલા કલરનો સૂર્ય જોયો તમે? અને ફટાકડાની સીડી કોઈ બનાવી, આવું જોયું? આવા જ સવાલના જવાબો હું તમને આ વિડીયોમાં આપીશ. તો એની પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન ઉપર દબાવી દો, જેથી હું જ્યારે જ્યારે નવા વિડીયો પોસ્ટ કરું તો તમને નોટિફિકેશન મળતી રહે અને તમે તરત જ જોઈ શકો અને શેર કરી શકો. તો ચાલો શરૂ કરીએ. તમે એન્ટાર્કટિકા વિશે તો જાણતા જ હશો. પૃથ્વીના દક્ષિણના ભાગમાં આવેલું છે, એટલે કે નીચે, સૌથી નીચે. ત્યાં લીલા કલરનો સૂર્ય દેખાય છે. આ લીલા રંગનું દેખાવને એક પ્રકાશીય ઘટના છે અને પૃથ્વીના વાતાવરણમાં આવે છે એટલે એ રંગને અલગ પાડી દે છે. કારણ કે આ સમયે લીલા રંગની તરંગ લંબાઈવાળા પ્રકાશ છે એ રિફ્લેક્ટ કરતા હોય છે અને એટલે લીલા કલરનો દેખાય. જો કે આ લીલો રંગ સાંજે જ્યારે સૂરજ આથમવાનો હોય છે ત્યારે જ દેખાય છે, કારણ કે દિવસે સૂરજનો પ્રકાશ એટલો બધો હોય છે કે આપણે સફેદ કલર સિવાય કશું જોઈ નથી શકતા. જ્યારે સૂરજ આથમવાનો હોય એ જ સમયે આ લીલો કલર દેખાય છે. તો લીલા કલરનો સૂર્ય જોવો હોય ને તો એન્ટાર્કટિકા ઉપડી ગયો. અજબ ગજબ નવું. કોઈ નાનું બાળક છે ને એ બહુ જિજ્ઞાસુ હોય છે કે એને બહુ બધા સવાલો થતા હોય છે અને મા બાપને બહુ બધા સવાલો પૂછતું હોય છે. પણ તમે જાણો છો કે નાના બાળકો એક દિવસમાં કેટલા સવાલો પૂછતા હશે? લગભગ 400 જેટલા સવાલ એક બાળક દરરોજ પોતાના માતા પિતાને કે વડીલોને પૂછે છે. નાનું બાળકની વાત કરું છું. અને આ સવાલો સામાન્ય રીતે શું કરવા, કેવી રીતે, શા માટે, આવું કેમ, કેવી રીતે થાય, જો આવું કરીએ તો, આવા જિજ્ઞાસુવાળા સવાલ બાળકોને રોજે રોજ થતા હોય છે. એટલે આવા નાના મોટા કરીને 400 જેટલા સવાલ રોજે રોજ નાનું બાળક આપણને પૂછતું હોય છે. નોટિસ નથી કરતા અને ઘણી વખત આપણે એને હળવામાં લઈએ છીએ, પરંતુ રોજે રોજ 400 સવાલ એટલે જ જીનપિંગ ગેટ કરીને બાળ વિકાસના નિષ્ણાત છે, જે એમને બાળકોને વૈજ્ઞાનિકનો દરજ્જો આપ્યો છે. છે ને, નાના બાળકો કેટલા જિજ્ઞાસુ હોય છે, મોટાને તો કંઈ પડી જ નહીં. ગજબ. કોઈ એવા જીવ વિશે સાંભળ્યું કે જે પાણી પીધા વગર રહી શકે? તમે કહેશો હા, ઊંટ. આપણે આગલા વિડીયોમાં વાત કરી લીધી છે. પણ ના, ઊંટ સિવાય એવું કયું પ્રાણી છે કે જે પાણી વગર રહી શકે છે? કાંગારુ ઉંદર, જે અમેરિકામાં જોવા મળે છે અને દેખાય છે કાંગારુ જેવું જ, પણ નાની સાઇઝનું હોય છે અને એનું મોઢું ઉંદર જેવું હોય છે, જે રણના વાતાવરણમાં જીવે છે અને એ જ આબોહવામાં જીવવા ટેવાયેલું છે. જે ઉચ્ચ કાર્બોહાઈડ્રેટ પ્રકારના ખોરાક ખાય છે અને જરૂરી બેઝ ગ્રહણ કરે છે, એટલે જ એને પાણી પીવાની જરૂર પડતી નથી અને એનું બોડી તરસ્યું રહ્યા વગર જીવન જીવી શકે છે. જોરદાર. અજબ ગજબ સાત. તમે એવો દેશ જોયો કે જ્યાં સૂર્ય આ થમતો જ ના હોય? તમે કહેશો એવું તો ના હોય, પણ એવું છે. નોર્વેમાં સ્વાલબાર્ડ શહેરમાં 10 એપ્રિલથી 23 ઓગસ્ટ સુધી આવું થાય છે કે 24 કલાક સૂર્ય ઉપર જ રહે છે. કે જે સ્વાલબાર્ડ શહેર છે એ યુરોપના ઉત્તર ભાગમાં આવેલું છે અને જે પૃથ્વીના ઉત્તર ધ્રુવ ભાગમાં આવેલું છે, અને એ ભાગ 10 એપ્રિલથી 23 ઓગસ્ટ સુધી સૂર્ય તરફ નમેલો જ રહે છે. એટલા માટે ત્યાં સૂર્ય હંમેશા માટે આ સમયગાળામાં માથા ઉપર જ દેખાય છે. જોરદાર વસ્તુ કહેવાય ને. લોકો બપોરે જ કરતા છે નહીં, રાતે ઊંઘતા નહીં હોય. અજબ ગજબ છો. એવો કયો દેશ છે કે જ્યાં કોઈ એક ગુનો કરે તો એની 3 પેઢીઓને સજા ભોગવવી પડે છે? ઉત્તર કોરિયા. ખતરનાક દેશ છે. કિમ જોંગ ઉન. ત્યાં જો કોઈ એક માણસ ગુનો કરે છે તો એના પિતા અને એના પુત્રને બધાને સજા મળે છે, અને જો બાળક જેલમાં જન્મ્યું હોય તો એની સાથે પણ કેદી જેવો જ વ્યવહાર કરવામાં આવે છે. કેમ કે ત્યાંના લોકોનું માનવું એવું છે કે જન્મેલો પુત્ર કે પુત્રી હોય તો એના તો એનું લોહી પણ દોષીનું જ છે, એટલે એ પણ દોષી છે. 1950માં એ લોકો એવો કાયદો લાવ્યા હતા કે જે તે ગુનેગારનું બગડવાનું કારણ એના પરિવારનું હોય છે અને એમના પરિવારની સામાજિક જવાબદારી આવે છે, તો એના લીધે આ કાયદો એ લોકો ઉત્તર કોરિયામાં લાવ્યા હતા. અને એના જ કારણે પિતા, પુત્ર અને પૌત્ર ત્રણેયને સજા ભોગવવી પડે છે એકની ભૂલના લીધે. આ કાયદાને કિમ પનિશમેન્ટ બી કહેવાય છે. નસીબદાર છો ને કે ઇન્ડિયામાં ફર્યા છો, જ્યાં હોય ત્યાં પાવર બતાવો છે. અજબ ગજબ પાંચ. તમે સીડીઓ તો બહુ જોઈ હશે, પણ આ સીડી જોઈ તમે? ફટાકડાની સીડી. ચાઇનાના એક આર્ટિસ્ટ કઈ ગુઓ કિયાંગ, એમને પોતાની દાદીમાની યાદમાં એક ફટાકડાની સીડી બનાવી હતી. આ ફટાકડાની સીડી એલ્યુમિનિયમ અને ધાતુના વાયરથી બનેલી હતી અને ગન પાવડરથી ભરેલી હતી. આ સીડીની લંબાઈ
1650 ફૂટ હતી, જે ગરમ હવાના બલૂન સાથે જોડાઈ લીધી અને હવામાં જવા દીધી. જોવા જઈ રહી દેખાય, અને પછી ઉપર જઈને હળગાઈ બાપુ આને તો, અને આખું આર્ટ ઉત્પન્ન કરી અને એના ફોટા લીધા. આ એમના સ્વર્ગવાસી દાદીમાના 100મા જન્મ દિવસે એમની યાદમાં આ સીડી બનાવી હતી. ગજબ અજબ ગજબ ચાર. તમે જાણો છો કે એવું ગામ છે કે જ્યાં દરવાજા જ નથી, મહારાષ્ટ્રના સની સિંગળાપુરમાં, જ્યાં કોઈ દુકાન, કોઈ ઘર કે ક્યાંય પણ દરવાજા છે જ નહીં. તેના લોકોને એવું માનવું છે કે અહીં શનિદેવની કૃપા છે અને શનિદેવ હંમેશ માટે આપણી રક્ષા કરવા માટે ત્યાં હાજર રહે છે. એમનો આ વિશ્વાસના લીધે જ ત્યાં ક્યારેય ચોરી કે કંઈ જ થયું નથી. તેમના ઘરના બારણામાં પણ દરવાજા છે નહીં ત્યાં, અને તેઓ ઘરેણાં અને બીજી કિંમતી વસ્તુઓ પણ લોકરમાં જ રાખતા નથી. એટલે લોકર હોય તો બી એનો દરવાજો ના હોય. અને ત્યાં 2011માં જ એક બેંક બની છે, જે એકમાત્ર લોકલેસ બેંક છે ત્યાં. જોરદાર વસ્તુ કહેવાય ને, અજબ ગજબ. 3. કોઈ એક મહિલા વધુમાં વધુ કેટલા બાળકોને પોતાની જિંદગીમાં પેદા કરી શકતી હોય? તમે કદાચ જોયા હશે 5-10. પણ રશિયાના ફીડર વિસેલિયેવ નામના ખેડૂત છે, એમની પત્ની વેલેન્ટિના વેસિલિયેવ, એમને 69 એટલે કે 79 બાળકો હતા. એમની બે પત્ની હતી, બીજી પત્ની દ્વારા એમને 18 બાળકો હતા, અને જે પહેલી પત્ની હતા એમને 16 જોડી જોડિયા બાળકો અને 7 જોડા કે જે 3-3 સાથે જન્મ્યા હોય તુડવા, અને 4 જે એક સાથે જન્મ્યા હોય એને એવા 4 વખત, એટલે કે ટોટલ 69 બાળકો હતા આ રીતે. અને આ બાળકો 1725થી 1765ની વચ્ચે જન્મ્યા છે. બોલો, આ બંને પત્નીઓને થઈને ફીડર વિસેલેવને 87 એટલે કે 87 બાળકો હતા, અને એમાંથી 3 મરી ગયા હતા, એટલે કે 84 એ સફળતાપૂર્વક જન્મ લીધો હતો. અને એમની જે પહેલી પત્ની છે વેલેન્ટિના વેસિલિયેવ, એમનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં એમનું નામ નોંધાયેલું છે. એમના એક જીવનકાળમાં એમને 79 બાળકોને જન્મ આપ્યો છે. જોરદાર. બીજું કંઈ કામધંધો કરતા નહીં હોય? અજબ ગજબ. 2. કોઈ બી વ્યક્તિ કેટલા ઝાડ વાવતું હશે એક વર્ષમાં? લગભગ મારા તમારા જેવા તો બહુ જ ઓછા કે કદાચ જ ઝાડ વાવતા હશે. જે પર્યાવરણ પ્રેમીઓ છે એ બહુ ઝાડ વાવે. બ્રાઝિલના સેબેસ્ટિયો સાલગાડો, એને તમે અંદાજો નહીં લગાવો એટલા બધા ઝાડ વાયા છે. સેબેસ્ટિયો સાલગાડો અને એમના પત્ની લેલા, એ બંને થઈને 25 લાખ ઝાડ વાયા છે. એમને 2000ની સાલથી ચાલુ કર્યું હતું, અને 2020 સુધીમાં એટલે કે 20 વર્ષમાં એમને 25 લાખ ઝાડ વાયા છે. એટલે આમ જોવા જાઓ તો એ વર્ષના 1 લાખ કરતાં પણ વધારે ઝાડ થયા. આવું એમને એટલા માટે કર્યું કે બ્રાઝિલના જે જંગલો હતા એ સમય સાથે વેરાન થતા જતા હતા, એમાં ઝાડ ઓછા થતા જતા અને રણ જેવું લાગતું હતું. તો 20 વર્ષની મહેનત પછી અત્યારે એ લીલું છમ બનાવી દીધું છે એમને, અને બ્રાઝિલને ફરીથી કુદરતની સોગાદ બનાવી દીધી છે. જોરદાર. કોઈ બાળક ગુરુ હોય ને તો માતાઓ કહેશે કે મારો છોકરો તો હંસ જેવો છે, કેમ કે હંસ સફેદ હોય. પણ તમે કાળા રંગના હંસ જોયા? કાળા રંગના હંસ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. એ કાળા હોવાનું કોઈ કારણ છે નહીં. માણસ કાળો હોય તો શું કારણ હોય? ના હોય. એવી રીતે હંસ કાળા હોય છે, કોઈ કારણ નથી હોતું. પરંતુ જે નાનું હંસ હોય છે, જે હંસનું બચ્ચું હોય છે, એ વધારે કાળાશમાં ઘાટું હોય છે, એટલે વધારે કાળું દેખાય છે. અને ધીમે ધીમે જેમ મોટું થાય એમ કદાચ એમનો રંગ આછો થતો જતો હશે. આ હંસ મીઠા અને તાજા પાણીમાં વધારે જોવા મળે છે, અને આ હંસ જે છે એ ન્યૂઝીલેન્ડમાં પણ જોવા મળે છે. એટલે કાળો હોય ને તો બી એમ જ કેવું, મારો છોકરો હંસ જેવો દેખાય છે. તો મિત્રો, આશા રાખું છું તમને આ વિડીયો ચોક્કસથી ગમ્યો હશે અને મજા આવી હશે, કંઈક જાણવા મળ્યું હશે. આવા જ વિડીયો તમારા માટે લાવતો રહીશ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પર ક્લિક કરી દો ફટાફટ, તેથી જે જ્યારે બી હું વિડીયો મૂકું તો તમને નવા નવા વિડીયો એ નોટિફિકેશન મળતી રહે અને તમે તરત જ જોઈ શકો છો. આવજો.